જો આ ગામ મારા માટે નવું નથી, પણ આજે કંઈક વિશેષ આનંદ મને આવ્યો અને એના પાછળ પહેલાં કારણ કહું કે હું મંદિર દર્શન કરવા ગયો ને ત્યારે ભવ્ય કરીને દીકરો હશે એ આ બેઠો હાથ ઊંચો કર્યો, એને મને કીધું મને કે પદયાત્રા યાદ છે ને, એટલે પછી કબીર અને આરુષ એ બે આવ્યા, પણ મને એ વસ્તુ ગમી કે પગે લાગ્યા પહેલાં મોઢું જોયું. આ તો બહુ મોટી વાત છે, લગભગ આપણે બધા જોયા વગર જ પગે લાગીએ છીએ કે ક્યાં લાગીએ છીએ, આ વાસ્તવિકતા છે. હમણાં પીપી સ્વામી વાત કરીને કે ત્યાંથી ચાલીને આવ્યા અને પાસપોર્ટ કંઈક સિક્કો મારવાનો હતો કંઈક શું હતું એ જે હતું એ તો થઈ ગયું, 64 કિલોમીટર ચાલ્યા. મેં કીધું આ ચૌધરીઓને કહેશો તો ટોળે ટોળા વળશે. હા, પછી એક હનુમાનજી છે પાસપોર્ટવાળા, એવું થઈ જાય. હા, આ તો એવું થાય ને. પછી જો ભગવાન ધાર્યું કરે છે, આપણે આપણે પુરુષ પ્રયત્ન કરવાને થશે, ભગવાન આપણું સારું વિચાર કરે જ છે અને સુખિયા કરે છે. આજે મને ખાસ એટલે જ મેં કીધું ગમ્યું કે આ દીકરાઓમાં સંસ્કાર જોઈએ ને, દીકરા દીકરીઓમાં સંસ્કાર જોઈએ ને હૈયું ટાઢું થાય ને એ એકેમાં ટાઢું થતું નથી. 5 ટનને એસી નીચે હવા નીચે ઊંઘો ને તો એ ગરમી ને ગરમી જ રહે, પણ પરિવારમાં જો સુખ જોઈએ, દીકરાઓમાં સંસ્કાર દીકરીઓમાં સંસ્કાર જોઈએ તો જે હૈયું ટાઢું થાય. અને આજે છોકરાઓને જોઈને આ ઉંમરને મને બહુ આનંદ થયો છે, સિરિયસલી કહું છું. અને મને ઘડીક વિચાર આવ્યો, મેં એવું બીજું કંઈ નથી હોતું, ચૌધરીઓમાં છે ને કોમ્પ્લિકેશન નથી કંઈ. આ પીપી સ્વામી મહંત સ્વામીએ અમારે માળા આપી, મેં કીધું આમાંથી એકે ફેરવવા નથી, હું મનમાં વિચારતો હતો. હાજુ કહું છું, આ મનની ખુલ્લી છૂટી વાત કરું છું, કેમ કે હું કોઈ દિવસ જે મનમાં આવે એ જ કહું છું તો જ મજા આવે ને તમને ગમે કે આ વાસ્તવિક વાત કરે છે, કે નાટક આડંબર નથી. એ કંઠી પહેરી છે, માળા નહીં, એ માળા કંઠી નહીં માળા કહે લોકો, પણ એ ફેરવવાની હોય એને માળા કહે, કે જે તમે બહેનોને આપી દો છો એ બહેનો માળા ફેરવે, કેમ કે ગઈકાલ ગાદીવાળા હતા ને. એટલે મેં કીધું આ ચૌધરીઓને કંઈ બીજું બેહાડો કે માળા ફેરવો, તો કે એ બધું નહીં ફાવે, ભગવાન આપણો બરોબર છે, કે લાડવા આપો. અને કે લાડવાની હતી આ વેદની મગસની, પણ મમત્વ ભગવાનનું છે ને એ મોટામાં મોટી વસ્તુ છે. અને તમે જે ભાડ્યું છે, આ કંઈ વખાણ કરવા નથી કહેતો ભાઈ, આને આને લઈ લે ને, આ કંઈક દેખાતા નથી અડધા તો મને કહો, પ્રાણ અમારા શું પતરું ખેંચાયું છે કે દોયડા તોડી ના નાખતા કે બસ 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 મને થોડું ઇન્ટરવ્યૂ આપીએ એવું લાગતું હતું. બસ બસ ચૌધરીના હાથમાં આવે એટલે પત્યું, સમજો જોવો જે બાપા છૂટું ના કરતા, ભૂઈ મૂકી દો. આ કોકનું બજારણ લાયા હોય ને એ છૂટું કહીને મૂકી દે. હવે થોડુંક દેખાય મુખારવિંદ, અમે તમને તમારે બધાને હસતા જોઈએ તો પછી એમ શેર લોહી ચડે ને, આનંદ આવે. આ બધા જો વડીલો બેઠા હશે અને દૂર દૂર સુધી બધા આજુબાજુના ગામના હરિભક્તો છે, બહેનોની સંખ્યા વધારે છે, આપણે લઘુમતીમાં છીએ. એટલે હું કહું છું માળા ફેરવી બહુ કઠણ છે, પણ હવે આપી છે એટલે બહેનોને આપજો.
એટલે એને ફેરવશે અને તમે પૂર્ણ કમાજો, પણ એ પૂર્ણ મળે નહીં. આ શાસ્ત્રમાં લખેલું છે કે ભાઈઓ ભજન કરે અથવા પૂર્ણ કરે ને એનું અડધું બહેનોને મળે, બહેનોનું તમને ના મળે. જો તાળી ત્યાંથી આવી છે અને આ વાસ્તવિકતા છે. કાલુપુર મંદિર નારાયણદેવના દર્શન કરવા જાઓ, બહેનોને ભાઈઓ બંને કરી શકે. તમે હવેલીમાં જઈને કોઈ દી દર્શન કર્યા છે? મારે જ વર્ષે વારો નથી આવતો ને, એટલે એમના માટે ભગવાને સુવિધા વિશેષ કરી છે. કારણ કે ભક્તિનું અંગ બહેનોમાં હોય, અને જ્યાં જ્યાં ગયા, આ કે વખાણ કરવા નથી કહેતો, પણ જે જે ગામોમાં ગયા છે આપણે ત્યાંથી સત્સંગની દીકરીઓ, ત્યાં સત્સંગ વધ્યો છે અને મંદિરો થયા છે. હું ત્યાં સુધી કહું કે નવ મંદિરમાં જે આપણે નારાયણદેવ કાલુપુર મંદિરનું, એ અંગ્રેજ સરકારે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અને અંગ્રેજ સરકાર પાસેથી આપ્યું. બાકી આઠે આઠ બીજા છે, એમાં પાછળ હાથ બહેનોનો છે. એટલે ભજન ભક્તિનું અંગ છે. પણ વસ્તુ એ છે કે આ દીકરાઓને જોયું ને ત્યારે મને વિચાર આવ્યો કે આ સંસ્કાર બીજબળ મજબૂત છે, જેથી કરીને આ સંસ્કાર જળવાઈ રહે. અને આટલું જ, અને તમે જે પકડ્યું છે ને, મેં માળાની વાત એટલા માટે કરી, નથી ફેરવવાની એટલે ખરાબ નથી કહેતો, પણ ઘણા માળામાં પડે ને પછી માળા જ કર્યા કરે, ભગવાન ભૂલી જાય છે. આ વાસ્તવિકતા કહું છું. માળા સાધન છે, સાધ્ય ભગવાન છે. પદયાત્રા સાધન છે, પ્રદક્ષિણા સાધન છે, પૂજા સાધન છે. સાધ્ય શું છે? પામવાનું શું? ભગવાનને. અને એ મને ખબર છે કે ચૌધરીઓ ગમે ત્યાં જાય ને તોય અમાર નારાયણદેવ એટલું આવી જ જાય. એટલે એ મમત્વ છે, એ માતાજીમાં માનતો હોય કે શૈવ હોય કે રામાનંદી હોય, એનાથી કોઈ ફેર પડતો નથી. એ છેડો અડેલો રહેશે, રહેશે ને રહેશે. એ મમત્વ રહેશે, રહેશે ને રહેશે. અને એ જ બહુ મોટું છે. કેમ કે તમે, એક દાખલો છે ને કે એક બાવાજી એક તાર વગાડતા હતા, ટૂં 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 ટૂં, એક જ તાર હોય અંદર. એટલે પછી કોકે પૂછ્યું શાસ્ત્રીય સંગીત વાળાએ કે એક તારમાં શું થાય, સીતાર બીતારમાં તો કંઈક સૂરે આવે. એ કે એ હજી ખોળે છે અને મને મળી ગયો સૂર. એટલે તમે હોધી લીધું છે, એ તમારે સાધન કરવાનું પડતું નથી. બાકી બધા ફર્યા કરે છે, કેમ કે દેવ આપણા છે, ભગવાન આપણા છે. એ એકવાર મનાઈ જાય, જણાઈ જાય, પછી કરવાનું ખાલી પુરુષ પ્રયત્ન કરવાનો રહેશે, અને સંસ્કાર પરંપરાગત ચાલુ રહે એવા જ પ્રયત્ન કરવાના છે. બાકી બધું ચાલ્યા કરે છે. બાકી જો સુખી છે ને, સુખી થતા જ રહીશું. મેં હમણે વાત કરતા હતા હમણાં પરિવારને, મેં કીધું મદ્રાસી પરિવાર શું છે બોલો. પીપી સ્વામી મને, મેં પહેલાં પીપી સ્વામીને પૂછ્યું હતું કે મને નથી ખબર. મેં કીધું આનો ફોડ તો પાડશો. મેં વ્રજ સ્વામીને કીધું, મેં કીધું મા જાણું છે. એટલે પછી 20 વર્ષ રહ્યા હતા, 20 વર્ષ રહ્યા હતા, 19-20 વર્ષ મદ્રાસમાં રહ્યા અને મહેનત કરી અને ટ્રેક્ટરો લાયા તમારા ગામ માટે. કઈ કંપનીના હતા? મેસી. મેં બોલો. હવે જો પાછા અહીંયાથી અહીં જ લાયા, એ વસ્તુ બહુ મોટી છે કે આપણા ગામની ઉન્નતિને પાછા વળીને પાછા અહીંયા આવ્યા. એટલે પહેલાં તો મને વિચારશો કે મદ્રાસી કેમ, લુંગી બુંગી તો પહેરતા નથી કોઈ? મેં પહેરી હતી એકવાર, કોચી ગયો તો ત્યાં પહેરી હતી. પણ આનંદની વાત છે કે આજે પરિવારે જે સંસ્કાર જાળવી રાખ્યા છે, આ દીકરા દીકરીઓએ જે સંસ્કાર જાળવી રાખ્યા છે, અને તમારા ગામ જોડે તો બહુ અંગત નાતો છે,
એક એક વ્યક્તિ સાથે અંગત નાતો હશે. મમત્વ હશે, પોતાપણું હશે. મને ખ્યાલ છે મને પગમાં ઓલું થયું હતું 4-6 મહિના સુધી ખાટલો, એટલે હાલતા એ ભૂલી ગયો હતો હું. તો અહીંયા બહેનોને દીકરાઓને ભાઈઓએ ભજન કર્યું હતું એટલે એ ઋણમાંથી મુક્ત ન થવાય. મમત્વ હોય તો કોઈને વિચાર આવે નહીં, શેના માટે આવે? એક પગમાં થયો બીજામાં કેમ નથી થતું, એ જ વિચાર આવે દુનિયામાં લોકોને. આ વાસ્તવિકતા છે. આજે આ ગામ કંઈક વિશેષ છે. અંદર એન્ટર થયું એટલે પહેલાં વડલો જ દેખાય મને, અને અહીંયા વડલાના ફરતે બેઠા જે મજા કરતા હતા ને, મને વિચાર આવ્યો મેં અહીં બહેન નિરાતે બેઠા ને કેવી મજા આવે. અહીંયા બેઠા હતા અમુક લોકો વડલાની નીચે ઓટા ઉપર, અને અહીંયા તમે બેઠા તો મજા આવતી હશે ને. એક દાડો કોઈ ગાય એવું નોતરું હાલો ને તો મજા આવે. અહીંયા બેઠાડો ખુરશી ઉપર છે, આમ સામે વાત થાય ઘડી. ગામડામાં જીવન છે, આપણું જીવન છે જે ભગવાને આપ્યું છે, ભલે વિકાસ વિસ્તાર જે થાય પણ એની એક મજા છે. એકબીજાની સાથે આપલે થાય, એકબીજાના મોઢા જોવાય. અત્યારે ક્યાં ટાઈમ રહ્યો છે કોઈને ભાઈ આ લઈને બેસી જાય ને આમ ફેસ ટાઈમ કરતા હોય? ફેસ ટાઈમમાં કંઈ નથી મળવાનું, વોટ્સએપમાં કંઈ મળવાનું નથી. હવે તમારે મોઢા જોયા આટલા વર્ષે તો આનંદ થાય. આજે હજી એ દિવસો યાદ આવે છે કે હું ઘણી વખતે સંતો જોડે વાત કરું, તમારા જ ગામના કેશવચંદ્ર શાસ્ત્રી એ મારા ખાસ ફ્રેન્ડ હતા. અમે ભેગા બેહીને ચા પીતા હતા અને રોજ ડોહા હવાના પોરમાં આવે અને એ રાત જોતા હોય કે હું જઉં એટલે આવે. બાપજીને પગે લાગી સીધા માર પાસે જાય બે, અને એવી જૂની જૂની વાતો કરે અને ઘણું બધું શીખવા મળે છે. એટલે આ ગામ સાથેનો નાતો છે ને કે નવો નથી, અને આ ગામ સાથે નાતો કાયમ રહેવાનો છે, એ છૂટવાનોય નથી. પહેલાં મને એવું જ હતું, નાનો હતો ને જ્યારે કેશવદાસજી ને આ બધા સંતો ને બધા, મને કે બાલવાસી ચૌધરીઓ જ નહીં હોય. પછી ખબર પડી કે આટલો મોટો સમાજ છે. હા, નાનપણમાં તો ખબર ના હોય ને હવે, પણ આજે વાસ્તવિકતામાં ગર્વ છે અને ગુમાન છે આપણા આ સમાજને. ભલે ચૌધરી હોય, પટેલ હોય, જે હોય, પણ જે લોકોએ આપણું આપણી પરંપરા, આપણા સિદ્ધાંતો જાળવીને રાખ્યા છે, ભગવાન જાળવીને રાખ્યા છે, ધન્ય છે. અને ખાસ કરીને આ પરિવારને જેને આવું સરસ આયોજન કર્યું. મેં કીધું, મેં કીધું આવડે મંડપ મંડપ પહેલી વખત નહીં તો આ સ્કૂલમાં કે શું હતું આપણે અહીંયા દવાખાનામાં અને બાજુમાં લાડવા ભરીને મૂકતા હતા અને કાયમ જતો હતો, એ બધું યાદ રહે. એની મજા છે ને, એક એક ગલી યાદ હોય. તમારા ગામમાં કેટલી પધરામણી કરેલી છે? 650 પધરામણી ફેરવેલા હશે તમને. હવે ના આવવાનો? ના ના ના, લગ્ન લગ્ન કુંવારા છો તો ના. પણ જો આયા છે, આટલી લાગણી છે ને, પ્રેમ છે ને, તમને લાગણી છે પ્રેમ છે એટલે બોલાવો છો, અને અમને લાગણી ને પ્રેમ છે એટલે આવીએ છીએ. ને આપણે બધાને લાગણી ને પ્રેમ ભગવાન પ્રત્યે છે, છેડો આ જ છે. ભગવાન ચાલી રાખશો ને બધું આવી ગયું, ભગવાન મૂકી ગયા તો બધું આવ્યું, છતાંય નથી આવ્યું. આજે ખૂબ આનંદ થયો, ખાસ કરીને આ પરિવારે સરસ આયોજન કર્યું. અને બસ વહેલા વહેલા મળતા રહીએ, અને 28 તારીખે પાછા બધા બહેનો આવવાના છે, રોટલા બનાવવા એવું કીધું. આઉટસોર્સ કર્યું છે તમે, ભાઈઓ ખાય તૈયાર માલ ઉપર બેહતા જ આવડે. મેં અહીંયા કણે ઊભા હતા આપણે, મેં પહેલાં એ પૂછ્યું કે આમાંથી જમવાનું ખાવાનું બનાવતા આવડે છે કેટલા? નેકો બે જણા આવ્યા, બાકી તો તૈયાર ભાણે બેનારા જ છીએ. પણ એ બહેનો ભજન કરતાં કરતાં, ભગવાનની સ્મૃતિ કરતાં કરતાં જ્યારે
ઠાકોરજીને ધરીને આપે છે ને એટલા માટે આ દીકરા દીકરીઓમાં સંસ્કાર જળવાઈને રહે છે. એટલે ધન્ય છે. અને આપણા સમાજમાં અને આજુબાજુના ગામોમાંથી આવેલા દરેક હરિભક્તોને અનેક અનેક ધન્યવાદ. અને ઘણા વખત વિચાર આવતો મેં બાળવા જવાનું થયું નથી ને આજે થઈ ગયું, એટલે આજે એક સંકલ્પ પૂરો થયો. અને દીકરાઓને જોઈને ખાસ આનંદ થયો કે આટલા સંસ્કારી દીકરા છે. બસ આવો નવો સંસ્કાર જળવીને રહે અને એવી એવું વાતાવરણ આપણે આપી શકીએ એવી પ્રેરણા ભગવાન આપણને સૌને આપે, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.